યો નથી હોતી સાહેબ, દીકરીઓ નથી હોતી. આ ચારે ચાર શક્તિ પુરુષને જીવાડે છે સાહેબ. કોઈ કોઈ અંધશ્રદ્ધા કે કોઈ એવી વાત ફેલાવા નથી આવ્યો, પણ કાલે અખતરો કરજો સાહેબ. આ ચારે ચાર શક્તિની પરીક્ષા કરજો. ઘરમાં માં બેઠી હોય તો માને કહેજો કે માં, એ માં, માં કાલે અમદાવાદ જાઉં છું, તારા માટે હું લઈ આવું. એ વૃદ્ધ માં એમ કહે કે દીકરા તું વહેલો હોય આવે છે, બા બા હાડલો લઈ આવું તો કે હવે હાડલા પહેરીને મારે ક્યાં જવું, તું વહેલો હોય આવે છે. અને રાતના 3 ની બસમાં તમે આવો મિત્રો, નહીં માનો, આખું ઘર હોઈ ગયું હશે, પણ અંધારી કોઠડીમાં હાથમાં માળા લઈ અને 60 વર્ષની વૃદ્ધમાં જાગતી હશે, હજી નો આવ્યો, હજી નો આવ્યો, હજી નો આવ્યો. આ માં તમે બેનને પૂછો કે બેન તારે શું જોઈએ છે, બેન એમ કે કાંઈ નહીં, પણ બહુ હઠાગ્રહ કરો કે નહીં બેન કાંઈક તો લે, કાંઈક તો લે, કાંઈક તો લે. ત્યારે બેન દાંત કાઢતી કાઢતી એટલું કે બે ભાઈ, બાપુજીએ લગ્ન કર્યા ને ત્યારે ગોર બાપાએ છેલ્લી વિધિ કરાવી કે દીકરી દીકરી માંડવાને વધાવી લે. ત્યારે દીકરી માંડવો વધાવે છે ને, જોઈને નથી વધાવતી, ઊંધા હાથે દીકરી માંડવા વધાવે છે. શું કામ? કે મારા ભાઈની સમૃદ્ધિને મારી નજર ન લાગી જાય. દીકરી ઊંધા હાથે માંડવા વધાવીને ઘરે રહી જાય છે. એ એ એ ભાઈ બેનને એમ કે તારે શું જોઈએ, શું જોઈએ કે, પણ છતાં ભાઈ તારે દેવું હોય ને તો મારે ઘરે રૂડો અવસર હોય ને, 5 રૂપિયા હોય કે ન હોય, પણ તેદી મામેરિયાદ બની અને મારું ટાણું હાચવી દેજે. જગતના ભાઈઓને વિનંતી કરું કે ઈશ્વરે બેન આપી હોય ને તો બેનના ટાણા હાચવી દેજો. કરોડો દિવાળીઓ બેનનું મુબારક કરી દે તમારી ઉપર. તમે પત્નીને પૂછો કે તારે શું જોઈએ છે તો પત્ની એમ કહે કે તે સેથામાં સિંદૂર પહેર્યું ત્યારે ગંગા મૈયા પાસે માગી લીધું. શું માગી લીધું? કે જબ તક ગંગા મૈયા તુજ મેં પાણી રહે, મેરે સજના તેરી જિંદગાની રહે. માં દીકરા માટે જીવે, બેન છે ભાઈ માટે જીવે, પત્ની પતિ માટે જીવે. અને હવે દીકરીને પૂછો કે દીકરી તારે શું જોઈએ? બાપનો શ્વાસ છે દીકરી અને દીકરીનો વિશ્વાસ છે બાપ. વર્તમાન દીકરીઓને હાથ જોડીને એક પ્રાર્થના કરું કે હમણાં એક દીકરી નીચું જોઈને જતી હતી, એટલે ગામમાં કોઈએ પૂછ્યું કે બેટા બેટા તું નીચું જોઈને કેમ હાલે છે? આપણા દેશની દીકરીએ જવાબ આપ્યો કે હું નીચું જોઈને હાલું છું ને, એટલે મારો બાપ અને મારો ભાઈ ઊંચું જોઈને હાલે છે. દીકરીઓ તમને મારી પ્રાર્થના છે, કુસંસ્કારી ન બનતા તમે તમારા બાપની આનબાનને શાન છો, એવા કપડાં પણ ન પહેરતા કે સમાજની ગંદી નજર તમારા શરીર સુધી પહોંચે સાહેબ. તમે તમે બ્રાહ્મણની દીકરીઓ છો સાહેબ. હાથ જોડીને પ્રાર્થના છે કે તમે તમારા બાપની આનબાન અને શાન, તમારો બાપ અને તમારો ભાઈ ઊંચું જોઈને હાલી શકવો જોઈએ, કારણ મારી દીકરી નીચું જોઈને હાલે છે. મને એક પ્રસંગ ગમે છે દેવીદાનભાઈ, હું દીકરીનો બાપ છું, મને ખબર છે કે દીકરી શું છે. એક ગામડામાંથી બીજા ગામડામાંથી જવા માટે એક એક પુલ હતો. એ પુલ ઉપરથી બાપ અને દીકરી પસાર થાય, પુલ ગમે ત્યારે તૂટે. એટલે બાપે દીકરીને કીધું કે બેટા હાથ પકડી લેજે, પુલ તૂટે તો. ત્યારે આપણા દેશની દીકરીએ કીધું કે નહીં બાપુજી, તમે મારો હાથ પકડી લેજો. કે બેટા હું હાથ પકડું કે તું હાથ પકડ, ફેર શું પડે, વાત તો એકની એક છે. ત્યારે આપણા દેશની દીકરીએ બાપને ઘૂમરે નાખી દીધો કે બાપ બાપ વાત એકની એક નથી, કે કેમ કે બાપુજી મેં હાથ પકડ્યો હશે ને પુલ તૂટશે ને તો તમારી આ લાટકી તમારો હાથ મૂકીને વહી જશે, પણ મારા બાપ તે મારો હાથ પકડ્યો હશે તો મને વિશ્વાસ છે કે પુલ તૂટશે ને તો એ તારા જીવમાં જીવ છે ત્યાં સુધી તું મારો હાથ નહીં મૂક, એની મને ખાતરી છે, માટે મારા બાપ તું મારો હાથ પકડી લે. આમ તો નથી લખાણું કે દીકરી મારી લાડકવાઈ છે લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે અને જાગે તો પડે સવાર.